શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પમાં માતૃ પિતૃ વંદન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પસ પ્રમુખ શ્રી ધર્મનંદ દાસજીની ઉપસ્થિતિમાં ડાયરેક્ટર કુલદીપસિંહ ગોહિલ તથા RFSO વિંધ્યાચલ પર્વત સાહેબ શ્રી હીરાભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આશરે 100થી વધુ વિદ્યાર્થીઓએ ધાર્મિક વિધિ સાથે માતા પિતાનું પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભારતની સંસ્કૃતિના પાયાનું અનુભૂતિ અને મજબૂતી માટે શાળાને આચાર્ય જીગરભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી નર્મદા જિલ્લાની શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરે છે અને સ્ટાફ મિત્રોનો પણ સાથ અને સહકાર સાથે ખૂબ જ ભાવભીનું વાતાવરણ સાથે ઉજવણી કરવામાં આવે છે. માતૃપિતૃ વંદાનો કાર્યક્રમ કરીએ છીએ, એમાં ઘણા વાલીઓ ભાગ લે છે અને વાલીઓનો ઉત્સાહ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ અનેરો હોય છે. છેલ્લા 2 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા તથા યુવા પેઢીને જાગૃત કરવા માટે આવા માતૃપિતૃવંદના પ્રોગ્રામો અમે કરતા હોય છે. અમારી શાળા શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર માતૃપિતૃવંદના દિવસ ઉજવવામાં આવ્યો છે. અમારી એક વિચારસરણી છે, અમારા સ્વામીની એક વિચારસરણી છે, જેની અંદર અમે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી માતા પિતાનું મહત્ત્વ બાળકોને સમજાવવાના અનુસંધાનની અંદર દર વર્ષે માતૃપિતૃ વંદના દિવસનું આયોજન કરીએ છીએ અને બાળકો દ્વારા અમારા ગુરુજન, શિક્ષકગણ અને માતા પિતાને પૂજન કરાવી, વિધિસર પૂજા કરાવી અને બાળકોને માતા પિતાનું મહત્ત્વ સમજાવીએ છીએ અને સાથે સાથે માતા પિતા પણ બાળકોને સમજે અને એમને પ્રેમ કરે, લડેના અને એ તમામ બાબતોનું મહત્ત્વ બાળકોમાં અને વાલીઓમાં ઉજાગર થાય એ અમારી સંસ્કૃતિ અને અમારો વિચારસરણી છે ગુરુકુલની, જેને અમે આગળ વધારીએ છીએ. But why should we celebrate this when the love is not going to last forever? We should give importance to love that is going to last forever. And our Indian culture is truly is a place where parents are honored and respected. From the year 2008, the step has been taken to encourage our young generation to honor and respect their parents.